वेल्यू मील ना 100 रुपया नी शुरुआत करीशु शुभ शहर सूरत थी, शुभ वानगी आलूपुरी थी अने आलूपुरी ना शुभ स्थल एटले के साईनाथ आलूपुरी थी। सूरत मा 100 रुपया मा ब्रेकफास्ट लंच अने डिनर नो स्वाद माणीए अने ए केवी रीते माणीए ए आजे जाणीए। आजे सूरत नो पहेलो दिवस छे एटले आवी गयो छु ताजा माजा अंदाज मा अने आज नुं बजेट छे मात्र 100 रुपया। એટલે એવું અહીંયા જાણવામાં મળ્યું છે કે સાઈનાથ આલુપુરી સેન્ટરમાં 30 રૂપિયામાં 10 નંગ આલુપુરી મળે છે, જે આવેલું છે સુરત સિટીના અડાજન વિસ્તારમાં એલપી સવાણી સર્કલ એટલે કે હની પાર્ક રોડ ઉપર સાઈનાથ આલુપુરી સેન્ટર। આજે આલુપુરી ઓર્ડર કરીશ, સવારનો નાસ્તો કરીશ અને પછી જોગિંગ કરવા જઈશ। 30 રૂપિયાનો બ્રેકફાસ્ટ સુરતમાં। તો આવી ગઈ છે સુરતની ફેમસ સાઈનાથ આલુપુરી સેન્ટરની આલુપુરી। એટલે હવે ચાખીએ છીએ આપણે સવારના નાસ્તાની આલુપુરી। આ આલુપુરીના ચર્ચા છે, ઓછા આના ખર્ચા છે। આ આલુપુરી રોજ ખાઓ અને રોજ ખુશ થાઓ। તો અમારી ટીમને પણ ખવડાવીશ। બાકીની વધેલી હું લગભગ નહીં ખાઈ શકું, એક ખાઉં છું પછી મારે જોગિંગ માટે જવાનું છે। તમે લોકો ખાઈ લેજો, મળીએ લંચના ટાઈમમાં। અડાજનથી વેસુ દોડતો આવ્યો છું ભાઈ, બ્રેકફાસ્ટના ટાઈમથી દોડું છું, લંચનો ટાઈમ થઈ ગયો છે, એટલું દોડ્યો તો આલુપુરી હજમ નથી થઈ હજી બ્રેકફાસ્ટવાળી। એટલે લંચના ટાઈમમાં આપણે થોડોક નાસ્તા જેવું લાઇટ લેશું અને મને ખબર પડી છે કે વેસુમાં મઢીની ખમણી બહુ ફેમસ છે, એ ખાસું લંચમાં આપણે આપણાથી ઓર્ડર નહીં દેવાય ભાઈ, વિડીયોગ્રાફી પછી કરજો, ઓર્ડર દઈ દો। આ હા હા, આવી ગઈ છે મારી મઢીની ખમણી, મારો દિવસ સુધારવા। જ્યારે તમને એવું લાગે કે લંચમાં કંઈક લાઇટ લેવું છે તો દોડીને તમારે વેસુ વિસ્તારમાં આવી જવાનું, સુરત સિટીના વેસુ વિસ્તારમાં અને એ પણ આગમ એરકેડમાં। ભાઈ આ કેટલાની આવી? વાહ, 100 રૂપિયાનું બજેટ હતું, 30 રૂપિયાની આલીપુરી ખાધી અને 30 રૂપિયાની આ મઢીની ખમણી, હજી 40 રૂપિયા છે, 40 રૂપિયામાં આપણે ડિનર કવર કરવાનું છે, સુરત સિટીમાં 40 રૂપિયામાં ડિનર ભરપેટ કરી નાખશું એ મને વિશ્વાસ છે। તો ચાખી આ મઢીની ખમણી કેવી છે। આહા, આ મઢીની ખમણી એવી નમણી, એકવાર ખાઓ ને ખાઓ બમણી, ઈ બાપ મઢીની ખમણી। તો તમે રાસીની જોવો છો, તમે પણ જોગિંગ કરતા કરતા આવો અને વેસુ વિસ્તારના આગમ આર્કેડમાં મઢીની ખમણી ખાવ। એટલે આજે નક્કી કર્યું હતું કે સુરતનો પહેલો દિવસ છે અને વેલ્યુ મીલનો 100 રૂપિયાનો એપિસોડ છે, જેમાં સવારે આપણે મસ્ત આલુપુરી ખાધી, બપોરે મઢીની ખમણી ખાધી અને હજી એક ત્રીજી ડિનરની ફેમસ વસ્તુ બાકી હતી। આલુપુરી ફેમસ, મઢીની ખમણી ફેમસ, પણ ફાસ્ટ ફૂડ ખાવાની ઈચ્છા થઈ એટલે મોબાઈલમાં જસ્ટ ટાઈપ કર્યું મેં કે બેસ્ટ ફાસ્ટ ફૂડ નિયર મી, એટલે આવી ગયું શ્રી સાઈનાથ ફાસ્ટ ફૂડ સિટી લાઇટ કોમ્પ્લેક્સ સિટી લાઇટ એરિયા। એટલે હું તરત ને તરત અહીંયા પહોંચ્યો, સાહેબને મળ્યો અને આની સ્પેશિયાલિટીઓ જાણવી, અને એમાં મને ખબર પડી કે જ્યારે તમને અસલી ફાસ્ટફૂડ ખાવાની ઈચ્છા થાય, સુરતમાં ઓથેન્ટિક ટેસ્ટથી ફાસ્ટફૂડ ભરેલું, તો અહીંયા પિઝાસ, સેન્ડવિચીસ, ફૂટલોંગ્સ અને સ્પેશિયાલિટી છે વડાપાઉન્સની। આ લોકો 40 રૂપીઝમાં મોર દેન 10 ટાઈપ્સને એટલે 10 અવનવી વેરાયટીના વડાપાઉં આપે છે, જેમ કે ટાઈમ પાસ છે, સોલિડ મસ્તી છે, પછી છે પનીર ટીકા પાઉં છે, શેઝવાન ચીઝ વડાપાઉં છે, સલાડ ચીઝ વડાપાઉં છે, 10 જાતની અલગ અલગ નવી વેરાયટી સાથેના જે વડાપાઉં આ લોકો આપે છે મસ્તામ તૈયાર કરીને, અને મેં ચૂઝ કર્યું ટાઈમ પાસ। મારો ટાઈમ પાસ ઓલરેડી ઓર્ડર થઈ ગયો છે, તમને બતાવું મારો ટાઈમ પાસ કેવી રીતે દેખાય છે। યસ, વેલ્યુ મીલના 100 રૂપિયાના એપિસોડમાં મારું બેસ્ટ ડિનર હશે, જે 40 રૂપિયામાં મને આ ટાઈમ પાસનું વડાપાઉં મળ્યું છે, અને આની સ્પેશિયાલિટી એ છે કે આખા ગુજરાતમાં સાહેબનું એવું કેવું છે કે 4 ચટણી સાથે વડાપાઉં એક જ અહીંયા શ્રી સાઈનાથ ફાસ્ટફૂડ સેન્ટરમાં મળે છે, જે છે ટોમેટો કેચઅપ રેડ ચીલી સાથે બનાવેલી ચટણી આ લોકોની સ્પેશિયાલિટી છે, અને એની ઉપર જ આ ધંધાનો હોદો ચાલી રહ્યો છે એવું સાહેબનું માનવું છે। ત્રીજી છે લસણની ચટણી અને ચોથી છે ગ્રીન ચટણી। મારો ટાઈમ પાસ ખાવાનો સમય આવી ગયો છે માયોનીઝથી ભરપૂર, 1 ચટણી, 2 ચટણી, 3 ચટણી, 4 ચટણી। મારા ટાઈમ પાસથી જે હું આ મારા ટાઈમનો યુઝ કરી રહ્યો છું, જો તમારે તમારા ટાઈમનો સાચો યુઝ કરવો હોય તો અત્યારે જ શ્રી સાઈનાથ ફાસ્ટફૂડ સેન્ટરે આવો,
સિટી લાઈટ એરિયામાં તમારું ટાઈમ પાસ ઓર્ડર કરો અને તમારો ટાઈમનો ભરપૂર યુઝ કરો.